વડોદરાના એક્ટિવિસ્ટ મુરજાણીનો આપઘાત રહસ્યમય સંબંધોએ ભોગ લીધો ગઈકાલે વડોદરાના વાઘોડિયા રોડ નારાયણ ડુપ્લેક્સના બંગલામાં શુક્રવારે રાત્રે બનેલી ઘટના પીવી મુરજાણીનો આપઘાત પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી છે આપઘાત પહેલાં પીવી મુરજાણીએ તેમના મોબાઈલ ફોનમાં ટાઈમર સેટ કર્યું હોવાનીથી રાત્રે નવ ને તેમના મોબાઈલ ફોનમાં સ્ટોરમાં થયેલા હજારો મોબાઈલ નંબર ઉપર એક સાથે સુસાઈડ નોટ પોસ્ટ થઈ ગઈ જેમાં કરોડો રૂપિયાની મિલકત કરવા માટે પુત્રી અને તેની માતાએ રેપની એક એફઆઈઆર દાખલ કરવાની ધમકી આપી હોવાથી સમાજમાં પોતાની અને પરિવારની બદનામીના ડરથી અંતિમ પગલું ભરું છું તેવું સુસાઈડ નોટમાં સ્પષ્ટ લખ્યું છે જેની પોલીસ તપાસ હાથ ધરાઈ છે જ્યારે માનીલી દીકરીના કારણે જિંદગીથી હાથ ધોવા પડ્યા છે તેવું જાણવા મળ્યું હતું હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે કયો વળાંક આવે છે શું કારણ છે તેની તપાસ હાથ ધરી છે જ્યારે પીવી મુરજાણીએ ઘણા બધા કેસો સોલ્વ કર્યા છે ઘણા બધા લોકોને ન્યાય અપાવ્યો છે એ સાડા નવ પોણા દસની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમમાં વર્ધી આવેલ કે એક વ્યક્તિએ રિવોલ્વરથી આત્મહત્યા કરેલ છે જેના અનુસંધાનમાં અહીંયા હાલમાં પાણીગેટ પીઆઈ હાજર છે એફએસએલ પણ છે તપાસ કરતા પોતાની જે લાયસન્સવાળી સર્વિસ રિવોલ્વર છે તેનાથી આત્મહત્યા કરી છે તેવું પ્રાથમિક અત્યારે જણાઈ આવે છે